કેમ છો? હા, ખબર પડી ગઈ તમને, હે ને? આજે હું ફરી એક રમકડું તમારી સામે લઈને આવી છું, તમને એમાં પણ બહુ જ મજા આવશે. ચોક્કસ તમને મારા આગળના રમકડામાં મજા આવી હશે, હે ને? તમારો જવાબ મને કોમેન્ટમાં લખજો કે તમને રમકડા મારા ગમે છે કે નહીં. ઓકે, આજે હું ફરી તમને એક બીજું રમકડું બતાવી રહી છું. શું છે એમ? મને ખબર પડી કે તમે જાણવા માટે ઉત્સુક થઈ ગયા. હવે આ રમકડું છે શબ્દકૂવો. અરે, વિચારમાં પડી ગયા? શબ્દકૂવો એટલે શું? કૂવામાં તો પાણી જ હોય. કૂવામાં કઈ શબ્દ હોય કોઈ દિવસ? હોય. આ જે કૂવો છે પાણી વગરનો કૂવો છે, અને એમાં જે બાલટી છે ને, એ બાલટી નીચે જશે અને શબ્દ પકડીને લઈ આવશે. તમે જોઈ શકો છો મિત્રો, જો એની સાથે શબ્દ આવશે. જો આવે ને શબ્દ, દેખાય છે તમને? યસ, છે ને જાદુ? મારા રમકડામાં જાદુ હશે, પણ એ જાદુ તમને ખબર પડી હશે, હે ને? હવે હું આ બધા જ મારા રમકડા ગોઠવી દઉં છું અને પછી તમને કહું છું કે શું કરવાનું છે તમારે. હવે યસ, તમે જોઈ શકો છો આ એક ઘર છે. ઘરની પાછળ એક ઝાડ છે. ઝાડની બાજુમાં ખેતર છે. આ એક સ્ત્રી છે જે કૂવા પાસે ઊભી છે. કૂવા પાસે પણ એક ઝાડ છે અને અહીંયા પાછળ પણ એક ઝાડ છે. હા, સાચી વાત છે, આ એક ગામડાનું દ્રશ્ય છે. હવે હું તમને કહું છું બહાર નીકળો કે તમારે આ દ્રશ્યને આધારે 10 વાક્ય લખવાના છે. લખી શકશો ને મિત્રો? મને ખબર છે તમે બધાને ગુજરાતી આવડે છે. બહુ સરસ તમે વાક્ય બનાવશો. તમે તમારા વાક્યો બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં લખજો કે તમને વાક્ય બનાવતા આવડ્યા કે નહીં અને તમને મજા આવી કે નહીં. ઓકે, હવે આ જાદુવાળું ગામડું કેવી રીતે બનાવ્યું તે હું તમને યસ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. તમને એ વિડીયો જોવો હોય તો જલ્દીથી મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો. આવજો મિત્રો.